नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिलाना ऑनलाइन क्लास में तमारुं स्वागत छे। आज आपणे भणशी धोरण 9 विज्ञान पाठ 13 बाकी हतुं अहींथी आगळ वधशी। आपणे शा माटे मांदा पड़ीए छीए? हवे छेले आपणे जोयुं हतुं के स्वस्थ ने रोगमुक्त शुं छे, अथवा तो व्यक्तिगत तेमज सामूहिक जे छे स्वस्थता शुं काम जरूरी छे, एने केवी रीते सामूहिक रीते कोण स्वस्थ छे ए केवी रीते कही शकशे, एने आपणे छेले चर्चा करी हती। तो छेले आपणे जोयुं हतुं के जे स्वस्थ ने रोगमुक्त व्यक्ति छे एमां आपणे डिसीजनी वात करी, डिस एटले के डिस्टर्ब एटले के खलेल पहोंचाड़ी, अने ईज एटले के सुविधा, जे आपणा शरीरमां सुविधा छे एमां खलेल पहोंचशे, एने कंईक हानि थशे, એને આખું નામ આપણે જોઈ દઈએ તો શું થશે, ડિસીઝ એટલે કે કોઈપણ રોગ એટલે કે અસુવિધા। હવે તો છેલ્લે આપણે જોયું હતું કે એમાં ને એમાં કે આ જ કારણ છે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ, અને છેલ્લે એવું વાત કરી હતી આપણે કે જ્યારે સ્વાસ્થ્યની વાત થાય તો ત્યારે ફક્ત આપણે સમાજ માટે વિચારીએ છીએ અથવા તો સમુદાય માટે વિચારીએ છીએ, અને જ્યારે રોગની વાત થાય તો એ એક પર્સનલ વ્યક્તિ માટે વિચારીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એના માટેની વિચારીએ છીએ કે એને રોગ થયો છે તો એ એક વ્યક્તિની પીડાની વાત કરીએ છીએ। તો હવે આપણે આગળ જોઈએ કે રોગ અને તેના કારણો, રોગને કેવી રીતે ઓળખી શકાય। ચાલો આપણે રોગના વિષયમાં હજુ વધારે વિચારીએ। પહેલું એ છે કે આપણને કોઈ રોગ થયેલો છે તે કેવી રીતે ખબર પડે। હવે શરૂઆતમાં આપણે આગળ રોગ વિશે વિચારતા જઈએ તો હવે શરૂઆત જ્યાંથી કરી કે આપણને રોગ થયો છે એ કેવી રીતે ખબર પડશે, અથવા કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે। હવે ધારો કે તમને જ કંઈક શરદી થઈ છે, બરાબર, એવું કંઈક વિચારીએ કે તમને શરદી થઈ છે તો તમને કઈ જ ખબર પડશે કે રોગ થયો છે, કે ધારો કે શરદીના લક્ષણો આપણને સામાન્ય લક્ષણો ખબર જ છે કે નાક બંધ થઈ જવું, ગળું ભરે, અથવા કાનમાં દુખાવો થાય, પછી શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે, મૂડ જેવી આમ ફ્રેશ ન લાગે, આ થોડોક શરદીના લક્ષણોમાં આવે, અથવા તો આના ઉપરથી આપણને ખબર પડશે કે આપણા શરીરમાં કંઈક અજુગતું કંઈક નવીન થઈ રહ્યું છે, કે આપણું શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બોલવામાં તકલીફ પડે છે, ઉધરસ વધારે આવે છે, છીંક આવે છે, તો આ કંઈક ફેરફારો આપણને જોવા મળે છે એના ઉપરથી આપણને કંઈક ખબર પડે છે કે આપણને કંઈક રોગ થયો છે। આપણે પ્રકરણ 6માં અભ્યાસ કર્યો છે, આપણા શરીરમાં અનેક પેશીઓ હોય છે, તે પેશીઓ આપણા શરીરના ક્રિયાત્મક અંગો અથવા અંગતંત્રોનું નિર્માણ કરે છે, જે શરીરના વિભિન્ન કાર્યો કરે છે। હવે આપણે ધોરણ 6માં જોયું હતું કે જે આપણા કોષ છે એ કોષ ભેગા મળીને પેશીની રચના કરશે, અને પેશી છે એ ભેગી મળીને અંગની રચના કરશે, અને અંગ છે એ ભેગા મળીને અંગતંત્રની રચના કરશે। આપણે આ વિશે ધોરણ 8માં પણ જોયું હતું। તો જે પેશી છે એ કંઈક વિશિષ્ટ કાર્ય અથવા તો કોઈ પણ અંગ છે કંઈક વિશિષ્ટ કાર્ય કરતું છે। વિશિષ્ટ કાર્ય એટલે કેવું કે જે એ એક જ અંગ કરી શકતું હોય એના સિવાય બીજું કોઈ અંગ કરી શકે નહીં। તો આપણે જો હાથનું ઉદાહરણ દઈએ તો હાથનું કામ શું છે, ઉપાડવાનું, બરાબર, તો એ હાથનું કામ છે। તો અથવા તો કોઈ પણ વસ્તુ મારે જોતી તો હું અહીંયાથી જે એક જગ્યાએ ઉપાડીને મારી પાસે લાવી શકું તો એ હાથનું કામ છે। હવે બોલવાનું કામ હાથનું છે નહીં, એનો મતલબ શું થયો, હવે તમારે જો કોઈ પણ વસ્તુ લેવી છે તો હાથની મદદ લેવી પડશે, તો એક વિશિષ્ટ કાર્ય થયું। આંખની વાત કરીએ તો આંખનું કામ શું છે, જોવાનું, હવે આંખથી તમે સાંભળી શકો નહીં, કાન બંધ કરી દો તો આંખથી તમે સાંભળી શકો, ન સાંભળી શકો, તો હવે જો જોવાનું કામ આપણે જોતું હોય તો કેની પાસે લઈ શકીએ, આંખ પાસે, તો એક વિશિષ્ટ કાર્ય કહેવાય। તો જે અલગ અલગ અંગો છે એ પ્રત્યેક અંગે વિશિષ્ટ કાર્ય કરતા હશે, અને જે અંગો છે એ અંગો બધા ભેગા મળીને તંત્રની રચના કરશે, અને જે તંત્ર છે એ આખા શરીરની રચના કરશે। જે શરીરના વિભિન્ન કાર્યો કરે છે, પ્રત્યેક અંગતંત્રમાં વિશિષ્ટ અંગ હોય છે જેનું વિશિષ્ટ કાર્ય હોય છે। હવે આપણે આગળ જોઈ કે જે અંગતંત્ર છે તે અંગતંત્ર દ્વારા કંઈક વિશિષ્ટ કાર્ય થતું હશે, બરાબર, અને એ પછી વિશિષ્ટલી એ એક અંગતંત્ર જ કરતું છે, એના સિવાય બીજું કોઈ પણ અંગતંત્ર કરી શકે નહીં। આપણા શરીરમાં ઘણા પ્રકારના અંગતંત્રો આવેલા છે જે આપણે આગળના ધોરણમાં જોઈ ચૂક્યા છીએ। ઉદાહરણ જોઈએ આપણે તો કે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, આ ઘણા બધા પ્રકારના તંત્રો છે જેના ભેગા મળીને શરીર બને છે। તો હવે જે શ્વસન તંત્રની આપણે વાત કરી તો શ્વસન તંત્રનું કાર્ય શું છે કે શ્વાસ શરીરમાં લેવાનું, એમાંથી ઓક્સિજન દૂર ઓક્સિજન લેવાનું, અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું, અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર મુક્ત કરવાનું, આ કાર્ય શ્વસન તંત્રનું છે। હવે આ કાર્ય પાચન તંત્ર ન કરી શકે, પાચન તંત્રનું કાર્ય શું છે કે જે ખોરાક આપણે ખાઈએ છીએ એને જઠર સુધી લાવવાનું, જઠરનું શું કામ છે, વલોવવાનું, જે ખોરાક વલોવાશે અને પાચન કરવાનું, અને એ નાના આંતરડા મોટા આંતરડામાં પસાર થઈ જશે, ત્યારે આ છે પાચન તંત્ર આખું। તો આનું કાર્ય નહીં ઉત્સર્જન તંત્ર ન કરી શકે, ઉત્સર્જન તંત્ર કાર્ય શું છે કે જે આપણે ખોરાક ખાધો છે એમાંથી જે નકામા દ્રવ્યો નીકળે છે એને આપણા શરીરની બહાર ત્યાગવાનું, ત્યજવાનું। તો આમાં જે અંગતંત્રો છે એ વિશિષ્ટ કાર્ય કરતા હોય છે। હવે જેમ કે પાચન તંત્રમાં જઠર અને આંતરડું હોય છે જે આપણા દ્વારા લેવાયેલા ખોરાકને પચાવે છે,
હવે પાચન તંત્રનું આપણે ઉદાહરણ દીધું છે. પાચન તંત્રમાં જઠર અને આંતરડ આ બે મેન અંગ આવેલા છે, જેનું કાર્ય શું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકને શરીરમાં પચવવાનું કાર્ય જઠર અને આંતરડાનું છે. સ્નાયુઓ અને અસ્થિઓથી બનેલા સ્નાયુ કંકાલ તંત્ર આપણા શરીરને સંભાળે છે અને શરીરના હલનચલન માટે મદદરૂપ થાય છે. હજી એક તંત્ર છે જે સ્નાયુ કંકાલ તંત્ર છે, જે કેનાથી બનેલા છે, સ્નાયુઓથી બનેલા છે, જે આપણા શરીરને હલનચલન માટે, ઊભા રહેવા માટે, એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે, કોઈપણ વસ્તુ ઉપાડવા માટે મદદ કરશે, જે આપણા શરીરને સંભાળશે. જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમજ તંત્રોમાં ક્રિયા અથવા સંરચનામાં ખરાબી કે વિક્ષેપની સ્થિતિ જણાય છે. હવે આપણને રોગ થયો છે એના કંઈક નવીન આગળ શું બને છે એના વિશે કીધેલું છે. હવે જ્યારે કોઈપણ પ્રકારનો રોગ થશે તો શું થશે કે જે તંત્ર છે, કોઈપણ પ્રકારનું તંત્ર છે અથવા તો અંગ છે, એમાં કંઈક વિક્ષોભ ઊભો થશે, એમાં કંઈક મુશ્કેલી ઊભી થશે, એ સરખી રીતે કાર્ય કરશે નહીં, એમાં કંઈક મુશ્કેલી ઊભી થશે. આ પરિવર્તન અથવા બદલાયેલી સ્થિતિ રોગના લક્ષણનું નિર્દેશન કરે છે. રોગના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. હવે જે વાત કરી કે જે આપણું તંત્ર છે, અંગ છે, હવે એમાં કોઈપણ પ્રકારનો રોગ લાગશે તો જેને લીધે આપણું તંત્ર કે અંગ છે એ સરખી રીતે કામ કરતું બંધ થઈ જશે. એ એક પ્રકારની પરિસ્થિતિ છે કે જે કામ એને આપેલું છે હવે કામની પરિસ્થિતિ બદલાઈ જશે, એ કામ કરવાનું ઓછું કરી દેશે. આના ઉપરથી આપણને ખબર પડે કે આપણા શરીરમાં કંઈક ફેરફાર થયો છે, જેને લીધે આપણને કંઈક રોગ થયો છે એ ખબર પડશે. હવે આપણને ઉદાહરણ તરીકે આપેલા છે કે આ રીતે માથાનો દુખાવો, ઉધરસ છે, ઝાડા થઈ જવા કે કોઈ ઘામાંથી પરું બહાર આવવું, આ બધા લક્ષણો છે. આપણા શરીરમાં ઘણા મોટા રોગો, ઘણા બધા રોગો થઈ શકતા હોય, એના ઉદાહરણ આપેલા કે માથું દુખતું હોય, ઝાડા થઈ જાય, શરદી ઉધરસ છે, કોઈપણ ઘા લાગેલો હોય આપણને, કોઈપણ ધારો કે પડી ગયો અને આપણને લાગ્યું તેવા જે ઘામાં જે રસી થાય એને આપણે પરું, વિજ્ઞાનની ભાષામાં પરું કહેવાય, તો એ પરું નીકળવું, આવા બધા લક્ષણો આપણને જોવા મળતા હોય છે. આ લક્ષણોથી કોઈને કોઈ રોગનું નિદાન થાય છે, પરંતુ એનાથી એ ખબર પડતી નથી કે કયો રોગ થયો છે. હવે આપણને રોગના લક્ષણો આપણને ખબર પડી જશે કે માથું દુખે છે, ઉધરસ આવે છે, અથવા તો ગળું બેસી ગયું છે, આપણને પેટમાં દુખે છે, ઝાડા થઈ ગયા છે, આ બધા રોગના લક્ષણો છે. પણ આના ઉપરથી આપણે નક્કી ન કરી શકીએ કે આપણને કયો રોગ થયો છે કઈ રીતે, તો કે આપણા આગળ જોઈએ કે ઉદાહરણ તરીકે માથાના દુખાવાનું કારણ પરીક્ષાનો ભય અથવા મગજનો તાવ આવવાનું અથવા બીજી અનેક બીમારીઓમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે ધારો કે માથું જ દુખે તો માથું દુખવાના ઘણા બધા કારણો, કે જો તમે જાજીવાર મોબાઈલમાં પબજી રમશો તો સતત આંખું ખેંચાશે એને લીધે તમારું માથું દુખી શકે, તમે સતત કોઈ પણ પ્રકારના મૂવી જોશો એને લીધે તમારી આંખું ખેંચાશે તો તમને માથું દુખશે, અથવા તો તમને શરદી થઈ છે તો પણ માથું દુખશે, તમને તાવ આવ્યો છે તો પણ માથું દુખશે, બરોબર, તો એને લીધે પણ માથું આપણને દુખતું હોય, તેવા ઘણા બધા કારણો હોઈ શકે. એમાં આપણને કારણ આપેલું છે પરીક્ષાનો ભય, જે આપણો વિદ્યાર્થી જીવનમાં મોટામાં મોટો ભય છે કે પરીક્ષા આવી ગઈ તો એ પરીક્ષાના ભયને લીધે આપણને માથું ટેન્શનમાં માથું દુખવા મળશે, અથવા તો મગજનો તાવ આવ્યો હોય તો પણ આપણને માથું દુખી શકે. તો માથા દુખવાના ઘણા બધા કારણો છે. કોઈ પણ વ્યક્તિને હું એમ કહું મને માથું દુખે તો કોઈ સામેવાળી વ્યક્તિ એમ ન કહી શકે કે ભાઈ તને આ જ રોગ થયો છે, કેમ કે એના બધા ઘણા કારણો હોય ભાઈ માથું દુખવાના. રોગના ચિહ્ન એ છે કે જેનું ચિકિત્સક લક્ષણો અથવા ચિહ્નોને આધારે રોગનું નિદાન કરે છે. લક્ષણ અથવા ચિહ્ન કોઈ વિશિષ્ટ રોગના અનુસંધાને સુનિશ્ચિત સંકેત આપે છે. ચિકિત્સક રોગના સાચા કારણને જાણવા માટે લેબોરેટરીમાં પરીક્ષા પણ કરાવી શકે છે. હવે આપણે જે રોગ થયો છે એ જાણવો કે આપણને કયો રોગ થયો તો આપણે ચિકિત્સક પાસે જવું પડશે, મીન્સ કે ડૉક્ટર પાસે. હવે ડૉક્ટર શું કરશે કે જે રોગના લક્ષણો છે એ લક્ષણો જાણશે કે ક્યાં ક્યાં લક્ષણો છે, કે આને લીધે માથું દુખે, આ પેટમાં દુખે, ઝાડા થઈ ગયા, કોઈ પણ હોય બરાબર, તો એમાં ગળું ભરતું હોય બરાબર, કોઈ પણ લક્ષણ હોય એમાં, તો એ લક્ષણો જાણશે અને એના દ્વારા કોઈ પણ રોગ ઉપર એ તારણ આપશે કે આ રોગ તમને થઈ ગયેલો હોવો જોઈએ. છતાં પણ એને નહીં ખબર પડે તો શું કરશે, એ લેબમાં પરીક્ષણ કરાવશે, કે જે લેબોરેટરી આપણે કહીએ છીએ, લોહીની ચકાસણી, કોઈ પણ ચકાસણી આપણી કરાવશે જેના ઉપરથી આ રોગનું તારણ આવી શકે તમને આ જ રોગ થયેલો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો જે તીવ્ર અને અઠીલા રોગો, હવે આ રોગોના પ્રકાર છે કે તીવ્ર રોગ અને અઠીલા રોગ, આ બે વર્ગમાં વહેંચવામાં આવશે. તેમાં શું છે કે રોગોની અભિવ્યક્તિ વિભિન્ન હોઈ શકે છે અને સંખ્યાબંધ કે ઘણા કારકો પણ નિર્ભર હોય છે. હવે જે રોગોની અભિવ્યક્તિ છે, અભિવ્યક્તિ એટલે કે લક્ષણો, કે જે રોગોના લક્ષણો છે એ વિભિન્ન હોય, અલગ અલગ હોઈ શકે છે અને સંખ્યાબંધ કે ઘણા કારકો પર નિર્ભર હોય છે. હવે જે કારકો એટલે કે જે રોગનો ફેલાવો કરવામાં મદદ કરતા હોય એ કારકો કહેવાય, તો એ કારકો પણ ઘણા બધા હોઈ શકે છે. તેમાંથી સૌથી વધારે સ્પષ્ટ કારક જેના દ્વારા રોગોની તપાસ કે નિદાન થાય છે તે છે સમયગાળો, કે જે સમયગાળો છે એ રોગનું કારક છે,
रोग जे थयो छे एनामां भाग घणो भजवे छे। कोई पण रोग आपणे थयो हो तो केटला समयथी आपणे थयो छे एना उपरथी आपणे रोगनी खबर पड़ी जशे के आ भाईने आ रोग थयेलो छे। हवे जो आपणे पेटमां दुखतुं होय तो आपणे सामान्य रीते खावामां कंई प्रॉब्लम ऊभो थयो होय बराबर, तो पचू न होय तो एने लीधे आपणे पेटमां दुखशे। पण हवे धारो के ए पेटमां दुखवानुं बे त्रण दिवसमां बंध थई जाय, हवे जो न थाय एनो मतलब कि अठवाडियुं दुखे छे, दस दिवसथी या पंदर दिवसथी या महीनो थयो, तो आ रीवी સમયગાળો વધી ગયો એનો મતલબ કે તમારે કઈ ખોરાક ખાધેલો છે એને લીધે પેટમાં દુખતું નથી। એમાં કોઈ પણ પછી પ્રોબ્લેમ ઊભો થઈ શકે કે આંતરડામાં ઇન્ફેક્શન લાગી ગયું હોય, જઠરમાં આપણે ઇન્ફેક્શન લાગી ગયું હોય એને લીધે પેટમાં દુખતું હોય। તો હવે જે સમયગાળો છે એ રોગમાં ઘણો બધો ભાગ ભજવે છે। કેટલાક રોગોનો સમયગાળો ટૂંકો હોય છે જેને તીવ્ર રોગો કહે છે। હવે જે ઘણા રોગો એવા છે બે આપણે વિભાગ વેચી કે તીવ્ર નઠી લાયમાં પેલું તીવ્ર જ હોય, તો ઘણા રોગો છે એ ઘણા ઓછા સમયગાળાના હોય પણ વધારે અસર કરતા હોય એવા કે આપણે જે ઓછા સમયગાળામાં મટી જતા હોય એ બધા રોગોને તીવ્ર રોગો કહે છે। આપણે બધા અનુભવ્યું છે કે શરદી ઉધરસ ખૂબ જ ઓછા સમયગાળા સુધી રહે છે। અન્ય રોગો એવા છે કે જેઓ લાંબા સમય સુધી રહે છે અથવા જીવન પર્યંત રહે છે એવા રોગોને અઠીલા રોગો કહે છે। પહેલાં આપણે તીવ્ર રોગો જોઈ કે જે ઓછા સમયગાળામાં થતા હોય એવા રોગો। તીવ્ર રોગોમાં આપણે ઉદાહરણ તરીકે શરદી છે, ઉધરસ છે, છીંક આવતી હોય, ગળું ભળતું હોય એ બધા એ ઓછા સમયગાળાના રોગો કહેવાય કે જેમાં વધારે સમય આપણે માંદા રહેતા નથી, તો એ બધા રીતે તીવ્ર રોગોમાં એનો સમાવેશ થાય। હવે એવા રોગો છે જે લાંબા સમયગાળા સુધી રહે, 15 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એ બધા લાંબા સમયગાળા માટેના રોગો છે। તો એનો મતલબ કે એક હઠ પકડીને બેઠા છે કે અમારે એ શરીર મૂકીને જવું જ નથી, એ ભાઈને રોગ રહેવા જ દેવો હોય, મટવા નથી દેવું, એનો મતલબ કે હઠીલા રોગો કે જે લાંબા સમયગાળા સુધી રહેતા હોય। એનું એક ઉદાહરણ આપણને આપી લીધું છે કે એલિફેન્ટાઇસિસ એટલે કે હાથીપગો, એલિફેન્ટાઇસિસ છે જે વૈજ્ઞાનિક નામ છે, જે બધા રોગો હોય ને વૈજ્ઞાનિક નામ હોય એમાંથી હાથીપગાનું નામ વૈજ્ઞાનિક નામ છે એલિફેન્ટાઇસિસ। આ રોગ ભારતના કેટલાક પ્રદેશમાં ખૂબ જ સામાન્ય છે। હઠીલા રોગોમાં જે હાથીપગો આપણને જોવા મળે તો હાથીપગો છે એ 5-10 દિવસમાં મટતો નથી, એ આપણે લાંબા સમયગાળા સુધી રોગ આપણને જોવા મળે છે। આ જે હાથીપગો છે એ રોગ ભારતના ઘણા બધા પ્રદેશોમાં આપણને જોવા મળતો હોય। ત્યાર પછી આપણે એક પ્રવૃત્તિ આવી છે કે છેલ્લા 3 મહિનાથી તમારી આડોશપડોશમાં રહેતા તીવ્ર રોગોથી પીડાતા હોય એવા લોકોની સંખ્યા કેટલા લોકો છે, પછી હઠીલા રોગોથી પીડાતા હોય એવા લોકોની સંખ્યા, અને તમારી આડોશપડોશમાં જે હઠીલા રોગોથી પીડાતા હોય એવા લોકોની સંખ્યા આપણે કહેવાની છે। હવે એમાં જે ફેરફાર છે આપણે કહેવાનું છેલ્લે કીધું કે ઉપયુક્ત પ્રશ્ન છે એમાં એક અને બેના ઉત્તરો ભિન્ન છે, કે પહેલો પ્રશ્ન આપણને એવું કીધેલો છે કે લોકો એવા નામ આપવાના છે કે જે લોકો તીવ્ર રોગોથી પીડાતા હોય બરાબર, તો એના આપણે નામ આપશી, ને ત્યાર પછી બીજું છે કે છેલ્લા 3 મહિનામાં કેટલાક લોકો હઠીલા રોગોથી પીડાતા હોય, તો એ બેના જવાબ રી સરખા આવશે કે હા। ત્યાર પછી બીજું છે કે આ ભિન્નતાનું કારણ શું હોઈ શકે, આ ભિન્નતાથી લોકોના સામાન્ય સ્વાસ્થ્ય પર શું અસર પડે છે। હવે જે બે અલગ અલગ રોગના આપણે જોઈએ કે તીવ્ર રોગ છે અને હઠીલા રોગ છે, આ બે વિશે આપણે જોયું, તો એમાં અલગ અલગ આપણે પ્રવૃત્તિમાં સંખ્યા પણ જોઈ કે આટલી સંખ્યા તમારા આજુબાજુમાં તમને ખબર હોય તો એટલા રોગ થયેલા હોય બરાબર। ત્યાર પછી જઠીલ રોગમાં પણ આપણે જોયું કે આટલા અલગ અલગ સંખ્યામાં રોગો થયેલા છે। હવે બેમાં ભિન્નતાનું કારણ શું છે અને એને લીધે આપણા શરીરમાં શું પ્રોબ્લેમ ઊભો થઈ શકે તેના વિશે આપણે આગળ જોઈ કે હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય એમાં જોઈ આગળ કે જેમ કે આપણે કલ્પના કરીએ છીએ કે તીવ્ર તથા હઠીલા રોગોની આપણા સ્વાસ્થ્ય પર ભિન્ન ભિન્ન અસર થાય છે। હવે આપણે આગળ સમજીએ કે જ્યારે આપણને હઠીલો રોગ થયો હોય તો એના દ્વારા આપણા સ્વાસ્થ્યમાં કેટલી કેટલી અલગ અલગ સમસ્યાઓ ઊભી થઈ શકે છે। કોઈ પણ રોગ જો આપણા શરીરમાં કોઈ પણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે તો તે આપણા સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે। હવે કોઈ પણ રોગ છે કોઈ પણ આપણા આખા શરીરમાં નુકસાન ન પહોંચાડે પણ કોઈ પણ એક અંગને નુકસાન પહોંચાડશે તો એને લીધે આપણા શરીરમાં ખલેલ પહોંચશે અને આપણું આખું શરીર રોગથી ઘેરાઈ જશે, માંદું પડી જશે। ધારો કે જે શરદીનો રોગ આપણને થાય તો શરદીનો રોગ થયો હોય તો આપણેમાં નાક છે, ગળું છે, ઉધરસ આવી, ફેફસા છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, આ ફક્ત શ્વસન તંત્રને નુકસાન કરતો રોગ છે, છતાં પણ એને કારણે બીજા તંત્રને પણ નુકસાન થઈ શકે। ધારો કે શરદી થઈ છે તો તમને ખાવાનું નહીં ભાવે બરાબર, ખાવાનું ઓછું ભાવે, એને લીધે તમારું જે શરીરને શક્તિ મળતી હોય તે શક્તિ નહીં મળે, એને લીધે તમારું શરીર નબળું પડશે અને રોગ રીતે તમારા શરીરમાં આવી થશે। તો જે કોઈ પણ રોગ અંગને નુકસાન પહોંચાડશે સાથે સાથે આખા શરીરને પણ અસર પહોંચાડશે, કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોને સામુદાયિક કાર્ય કરવું તે આવશ્યક હોય છે, પણ તીવ્ર રોગ જે ખૂબ જ ઓછા સમય સુધી રહે છે તેઓ સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા માટેનો સમય મળતો નથી, પરંતુ હઠીલા રોગ આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે
છે. હવે જો આપણા શરીરને સ્વસ્થ રહેવું હોય તો જે આપણા અંગ છે, તંત્ર છે, સરખી રીતે કાર્ય કરવું જરૂરી છે. એમાં ફક્ત એક તંત્ર સરખી રીતે કાર્ય કરે તો ન ચાલે, આપણા શરીરના જેટલા તંત્ર છે એ બધાને સરખી રીતે કાર્ય કરવું આવશ્યક છે. હવે જે તીવ્ર રોગોની વાત છે, તીવ્ર રોગોની આપણે વ્યાખ્યા આપણે ઉપર જોઈ કે જે ટૂંકા સમય માટે રહેતા રોગ છે, ટૂંકા સમયમાં તે રોગ છે આપણા શરીરને વધારે સુધી અસર પહોંચાડી શકતો નથી, જેને લીધે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી ઉત્પન્ન થતી નથી. પણ અઠીલા રોગમાં એવું હોતું નથી. અઠીલા રોગ છે એ લાંબા સમય સુધી આપણને નુકસાન પહોંચાડે છે, જેને લીધે આપણા શરીરના એક અંગને અથવા તો બીજા કોઈ પણ અંગને નુકસાન પહોંચાડે છે. હવે આપણે આગળ જોઈએ, ઉદાહરણ તરીકે શરદી ઉધરસના વિષયે વિચારો જે આપણને બધાને સમયાંતર થતા હોય છે. હવે આપણે વિચાર કરીએ કે શરદી ઉધરસ આપણને થાય છે તો એ આપણને 5 દિવસ 10 દિવસ અઠવાડિયું એમાં મટી જતી હોય, તેનો મતલબ કે સમયગાળો કેવો છે, એનો ટૂંકો છે, કે એ રોગને આપણા શરીરમાં અસર કરવા માટે વધારે સમય મળતો નથી. આપણામાંથી અડધા કરતાં પણ વધારે લોકો લગભગ એક અઠવાડિયામાં સાજા થઈ જાય છે. આપણા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખરાબ અસર થતી નથી. શરદી ઉધરસને કારણે આપણા વજનમાં પણ કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી, આપણા શ્વાસોશ્વાસ વધતા નથી. ટૂંકમાં કે શરદી ઉધરસમાં જે ટૂંકા સમયગાળાનો રોગ છે, તીવ્ર રોગ છે, એનાથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની ઊંડી અસર થતી નથી, જેથી કરીને આપણા શરીરમાં કોઈ નુકસાન થાય નહીં. પણ જો આપણે હઠીલા રોગ જેવા કે ફેફસાના છયના રોગની રોગથી સંક્રમિત થઈએ તો એની વાત કરીએ તો જો છયનો રોગ થયો હોય તો આપણા ફેફસાને નુકસાન પહોંચશે, જેને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડશે, આપણે થાકી જઈશું, વધારે કામ કરી શકશે નહીં. જો ફેફસાના છયના રોગથી સંક્રમિત થઈએ તો કેટલાય વર્ષો સુધી બીમાર હોવાને કારણે વજન ઓછું થઈ જાય છે, પ્રત્યેક સમયે થાકનો અનુભવ થાય છે. જો તમે તીવ્ર રોગથી પીડાતા હો તો તમે કેટલાક દિવસો માટે શાળાએ જઈ શકતા નથી, પણ જો તમે હઠીલા રોગથી પીડાતા હોય તો તમે શાળામાં જઈને અભ્યાસને સમજવામાં મુશ્કેલી પડે છે, આપણી શીખવાની ક્ષમતા પણ ઘટતી જાય છે, અથવા આપણે ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ છીએ. એટલા માટે હઠીલા રોગ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમયગાળા સુધી વિપરીત અસર કરે છે. હવે જો આપણે તીવ્ર રોગથી પીડાતા હોય અને આપણે વિદ્યાર્થીના સમયગાળામાં આપણે અભ્યાસ કરીએ ચાલુ હોય તો આપણે જ્યારે શાળાએ જઈએ તો તીવ્ર રોગથી પીડાતા હોય તો આપણને કોઈ પણ પ્રકારે અભ્યાસ મેળવવામાં તકલીફ પડતી નથી, કેમ કે ટૂંકા સમયમાં આપણે એ રોગમાંથી મુક્ત થઈ જઈએ છીએ, એટલા માટે આપણે ફરી સ્વસ્થ થઈ જઈએ છીએ. પણ હવે જો જે હઠીલા રોગ થયો હોય કોઈ પણ વિદ્યાર્થીને તો એ લાંબા સમય સુધી રહેશે અને તેને અભ્યાસ કરવામાં તકલીફ પડશે, તે સમજી નહીં શકે, સતત તેનું રોગમાં ધ્યાન રહેશે, જેને લીધે એનું ટેન્શન વધશે, વજનમાં ઘટાડો થશે અથવા તો કોઈ પણ અંગને નુકસાન પહોંચશે અને લાંબા સમય સુધી રહેશે. આના ઉપરથી આપણે ખબર પડી કે હઠીલા રોગ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર પહોંચાડે છે. હવે પછીનું આપણે આગળ જોઈશું આગળ પછીના વિડીયોમાં.